नमस्कार, टू ध पॉइंट कार्यक्रममां हुं ध्वनि આપનું સ્વાગત કરું છું। दर्शक मित्रों, खास करी अने कोविड काल में जे पण लोको मृत्यु पाम्या छे तेमनी सहाय ने लईने अहींया सुप्रीम कोर्टे सरकारनी कामगीरी सामे घणा बधा सवालो उभा कर्या छे। साथे जो एम कहीए तो अतिशयोक्ति नहीं होय के वधु एक वखत सुप्रीम कोर्टे सरकारनी झाटकणी काढी छे। तेनी साथे साथे अहींया फरी एक वखत सवालो उभा थई रह्या छे के वेक्सिनेशन ने लईने खोटा सर्टिफिकेट आपवामां आव्या छे, ते सवालो फरी एक वखत अहींया उभा थई रह्या छे। कोंग्रेस द्वारा सवाल अहींया उभा करवामां आव्या छे, त्यारे ते तमाम मुद्दा उपर हाल आपणे चर्चा करीशुं। अने आ चर्चा माटे अत्यारे हाल मारी साथे जोड्याया छे डॉक्टर श्रद्धा राजपूत, के जो बीजेपी प्रवक्ता छे, साथे डॉक्टर हेमांग वसावडा, के जो कोंग्रेस प्रवक्ता छे, साथे दिलीप गोहिलजी, के जो राजकीय विश्लेषक छे। तमामे तमाम मेहमानोनुं स्वागत छे। श्रद्धा जी, सौथी पहला आपनाथी चर्चा की शुरुआत करवा मांगीशुं। जे रीते अहींया गुजरात सरकार नी जे बेदरकारी छे अने अहींया सुप्रीम कोर्टे उजागर करी छे, आप सम्मत थई रह्या छो सुप्रीम कोर्ट साथे? સરકારની કોરોનાની અંદર કોઈ પણ ખાસ પ્રકારની જો તમે કહેતા હો કે બેદરકારી છે, તો એવી કોઈ બેદરકારી નથી। જે પ્રમાણે કોરોનાની અંદર ગુજરાતે અને દેશે મોદીજીના વડપણની હેઠળ જે કામ કર્યું છે, જે પ્રમાણેના આપણા હેલ્થ રિસોર્સિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ પ્રમાણે આખા વર્લ્ડ લેવલની સ્ટડીમાં ભારત દેશ અને ગુજરાતે ખૂબ સારું પરફોર્મ કર્યું છે કોરોના મેનેજમેન્ટમાં ભી। અને કોરોનાની રસીની બાબત હોય તો કોરોનાની રસીકરણની અંદર પણ પ્રથમ ડોઝ જે 100 કરોડથી વધુ, અને અત્યારે અમે તમે જુઓ કે સેકન્ડ ડોઝ માટે હર ઘર દસ્તક, આરોગ્યના કર્મચારીઓ જેમ પોલિયોના ટીપા પાવા માટે દરેક દરેક ઘરમાં જાય છે અને પૂછે છે કે તમારો બીજો રસીનો ડોઝ થયો છે કે નહીં। માની લો કે કોઈ પ્રથમ ડોઝ માટે બી રહી ગયો છે તો ત્યાં જ તેનું રજીસ્ટ્રેશન કરીને ત્યાંને રસી આપવામાં આવે છે। દુનિયાના કયા દેશની અંદર હર ઘર દસ્તક પોલિયોની જેમ ડોર ટુ ડોર કેમ્પેન કરવામાં આવ્યું છે રસીકરણનું? આટલા મોટા પાયા પર બ્રોડ લેવલ પર જયારે આરોગ્ય કર્મચારીઓ અને આરોગ્ય ડિપાર્ટમેન્ટ કામ કરતું હોય તો મને લાગે છે કે તેમણે સહયોગ આપવો જોઈએ વિપક્ષ તરીકે, નક્કી દરેકના પ્રશ્નો ઉજાગર કરવા જોઈએ। અહીંયા તમે તમારા વક્તવ્યમાં કહ્યું કે ખોટું સર્ટિફિકેટ જનરેશનની વાત છે, તો હું આપને જણાવી દઉં છું કે આ સર્ટિફિકેટ સરકારની જે સુપ્રીમ કોર્ટની અહીંયા આપણે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે, જે રીતે આપ અહીંયા સફળતા ગણાવી રહ્યા છો, તો શું અહીંયા સુપ્રીમ કોર્ટે આ તમામ બાબતો કન્સિડર નહીં કરી હોય? જો હું તમને બતાવું છું ધ્વનિબેન, જયારે રસીકરણનું સર્ટિફિકેટ નીકળતું હોય છે ત્યારે આપ જયારે ગયા હશો આપનું બી ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું હશે અને રસીના ફર્સ્ટ ડોઝનું સર્ટિફિકેટ આપને બી મળ્યું હશે અને આપને બી ક્યારે ડ્યુ ડેટ આપનો સેકન્ડ ડોઝ છે એનું વારેઘડે મેસેજ બી આવતો હશે અને જયારે આપણે આપનો સેકન્ડ ડોઝ લગાડ્યો છે ત્યારે આપનું પ્રોપર સર્ટિફિકેટ જનરેટ થયું હશે। આ એક પ્રોસિજર છે જે બધાને ખબર છે ને એ પ્રમાણે કામ થાય છે। અને એ જે છે કર્મચારીઓ કરતા હોય છે, એ કોઈ પોલિટિશિયન ના કહેવાથી કામ નથી કરતા, આ આખું તંત્ર છે। કોલ્ડ ચેઇન મેન્ટેનન્સ કરવાની હોય, રસીકરણ કરવાનું હોય, રસીકરણના કેન્દ્રો ઉપર જવાનું હોય, કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા હોય, કોઈ પણ પક્ષનો નેતા હોય, આ એક યુનિવર્સલી ચાલતી પ્રક્રિયા છે। સેમ પ્રક્રિયા રાજસ્થાનની ગેહલોત સરકાર બી કરી રહી છે, મહારાષ્ટ્રની મહા અઘાડી સરકાર બી કરી રહી છે, જ્યાં પણ જે કર્મચારીઓ રોકાયા છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ જ કામ કરી રહ્યા છે। એટલે જો કોઈ તમને વાત થઈ રહ્યા છે કે કોઈ ખોટું જનરેટ થઈ ગયું છે, તો એ કોઈ કર્મચારીની ભૂલ કે અનિયમિતતા હોઈ શકે, પણ કોઈ સરકારનો માલાફાઈટ ઇન્ટેન્શન ન હોઈ શકે, હું આપને એ કહેવા માંગુ છું। માની લો કે રાજસ્થાનમાં કોઈ રોંગ સર્ટિફિકેટ, કોવિડ મૃત્યુ સહાય અંગે જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે એ બાબતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? જે રીતે જિલ્લાવાર સમિતિ બનાવવાની વાત સુપ્રીમ કોર્ટે કરી હતી, પરંતુ જે રીતે અહીંયા સ્ક્રુટિની સમિતિ બની, એ પ્રમાણે બની છે। ધ્વનિબેન, હું તમને ગુજરાતની વાત કરી દઉં તો ગુજરાત સરકારનો જીઆર આખો આવી ગયો છે, જેની અંદર કોરોનાની અંદર જેનું મૃત્યુ થયું હોય, સસ્પેક્ટેડ કેસ ઓફ કોરોના હોય, કે જ્યાં તમને લાગતું હોય કે કોરોના રિપોર્ટમાં નેગેટિવ આવ્યો છે પણ ડોક્ટરને એવું લાગતું હોય કે ક્લિનિકલી પોઝિટિવ છે, અને કોરોનાની સારવાર લીધાના ડિસ્ચાર્જ થયા પછીના 30 દિવસની અંદર જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે કોરોનાના પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશનના લીધે, તો એને પણ 50,000ની સહાય ચૂકવવા માટેની જે સ્ટેટની રિલીફ ફંડની કમિટી છે એની અંદર મેડિકલ ઓફિસર હોય, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર જે છે, જે લોકોને જે સર્ટિફિકેટ છે એને પ્રમાણિત કરવા માટે છે આરોગ્ય તરફથી, અને કલેક્ટર કચેરી તરફથી છે, કે બધું પ્રમાણિત થયા પછી સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ છે એમાંથી અમને સહાય આપવાની થાય છે, એ પ્રમાણેની આખી કામગીરી ચાલી રહી છે।
જી પણ શ્રદ્ધાજી, જે રીતે અહીંયા કોર્ટે કહ્યું છે કે આખરે કેટલા લોકોને વળતર ચૂકવવામાં આવ્યું, જે પ્રશ્ન અહીંયા સરકારને કરવામાં આવ્યા છે, આખરે ક્યાંક કોર્ટ જે રીતે સરકારની કામગીરીથી ખફા છે, તો આ બાબતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ધ્વનિબેન, અત્યારે કલેક્ટર કચેરીનું ફોર્મ જે છે એ લેવામાં આવી રહ્યા છે. ફોર્મની સ્ક્રુટિની ચકાસણી અલ્ટિમેટલી આ ટેક્સપેયરના પૈસા છે, પણ હા, જેને આપવા પાત્ર છે એમાંથી કોઈ પણ એક વ્યક્તિ જે છે એ કોઈ પણ અનિયમિતતાના કારણે બાકી નહીં રહી જાય, એને આપવાનું જે થતું હોય છે. એટલે આ ખરી દેવું હું માનું છું, ક્યાંક આટલા મોટા તંત્રની અંદર જયારે આ મહામારીમાંથી આપણે જયારે કરોડોની સંખ્યાની પોપ્યુલેશન છે તો ઘણા બધા આપણે કામો કરતા હોઈએ છીએ, તો ક્યાંક 1-2% અનિયમિતતા કોઈ કર્મચારી કે અધિકારીથી થઈ હશે, પણ આને કોઈ પણ સરકારનો માલાફાઇડ ઇન્ટેન્શન ન કહી શકાય. જો અમારો માલાફાઇડ ઇન્ટેન્શન હોત તો અમે આ સહાયની કમિટી જનરલ જીઆર પરિપત્ર રાજ્ય સરકારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે જયારે જાણ લીધો એના પછી એમણે તરત જ કીધું છે કોઈ પણ ફાઇલ કોઈ અમારા કારણથી અટકતી હોય તો તાત્કાલિક ધ્યાન દોરવામાં આવે ને કોઈ પણ ફાઇલ અટકાવવાનો લટકાવવાનો કે ભટકાવવાનો સવાલ ગુજરાત રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે અગાઉ કહ્યું હતું કે વળતર આપવા માટે અમારી પાસે ફંડ નથી, પરંતુ જ્યારે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે સ્વીકારવામાં આવ્યું. આ બેવડી નીતિ કેમ સરકારની જોવા મળી રહી છે? વનીબેન, એમ તો તમને કહું, રિયલમાં જે કોરોનાની અંદર આપણે સરકારે જે ઇન્કમ લોસ કરી છે, કારણ કે આપણે જોયું કે 2 વર્ષથી બધી જ વસ્તુઓ, જયારે વાહન વ્યવહાર ઠપ હોય, પેટ્રોલ ડીઝલ ની જે સરકારની છતી કમાણી હોય, ઉદ્યોગકારોની જે ટેક્સ આવતો હોય, એ આપણી કમાણી જે છે એ ઓછી થતી સરકારની તિજોરીમાં, અને સામે રસીકરણથી લઈને લોકોને કોરોનાની જે સારવાર આપવાની સરકારની જે ફરજ છે એ રૂપે તિજોરી પરનું ભારણ વધ્યું છે. આ કોઈ પણ સરકાર હોય, રાજ્ય સરકાર હોય, જ્યાં મારા વિપક્ષની સરકાર હશે ત્યાંના ચીફ મિનિસ્ટર પણ આના માટે ચિંતિત છે. અમારા ચીફ મિનિસ્ટરને બી જે ફંડ આવતો હોય છે એના અંદર આ તિજોરીમાં કામ કરવું પડતું હોય છે, અલ્ટિમેટલી આ ટેક્સના પૈસા છે. છતાં પણ આમાંથી જેટલું થઈ શકવા પાત્ર છે એ સરકારો કરતી હોય છે. ખાલી કહેવા ખાતર સરકાર તરીકે અહીંયા કહી દે ગુજરાત રાજ્ય સરકાર કે હા અમે બધાને 1 લાખ 4 લાખ 10 લાખ આપીશું, એ લોભામણી જાહેરાતો કરવામાં પરિસ્થિતિમાં નહોતી અથવા તો મંશા ન હતી. સર્વોચ્ચ અદાલત પોતાની ટિપ્પણી આપી શકે છે, માન્ય સર્વોચ્ચ અદાલત નું કામ બી છે, પણ સામે તથ્યાત્મક વસ્તુ પણ જોવાની એક જે છે સરકારની, કારણ કે અલ્ટિમેટલી સર્વોચ્ચ અદાલત ની નાગરિકો માટે કામ કરે છે અને સરકારના ટેક્સપેયર જે નાગરિકો છે એ પણ એમની સવલતો માટે જ કામ કરતું હોય છે. એવું નથી કે આ પૈસા જે છે એ વધારે ના આવે છે અને અમારે તિજોરીમાં મૂકી રાખવા છે, લોકો સુધી નથી પહોંચાડવા. ડોક્ટર હેમંગ, આપની પાસે આવવા માંગીશ. જે આક્ષેપ આપે કર્યો છે કે વેક્સિનેશનના ખોટા સર્ટિફિકેટ અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે, સો કોલ્ડ અહીંયા આંકડો પાર કરવા માટે, આ બાબતે આપનું શું કહેવું છે? કારણ કે આ આક્ષેપો નકારવામાં આવી રહ્યા છે સતત. હું સવારથી કહું છું કે મહાનગરોમાં 100% વેક્સિનેશન પૂરું થઈ ગયાની જે જાહેરાત છે એ સત્યથી વેગળી છે. મહાનગર ગુજરાતના તમામ મહાનગરોમાં તમામ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય એ વાત સ્વીકારી શકાય નહીં. આજ સવારે એ પછી ભારતીય જનતા પાર્ટીની આવી કે જે અમને લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો એ પૂરો થઈ ગયો. જો 100% વેક્સિનેશન 100 એ 100% તો હવે મહાનગરોમાં વેક્સિનેશન કાર્યક્રમ શું કામ ચાલે છે અને ઘેર ઘેર જઈને વેક્સિન આપવાની વાત શું કામ ઉભી થાય છે? અમારા બે પ્રશ્ન હતા જેનો જવાબ હજી સુધી મળ્યો નથી. કોરોના કાળમાં અને અત્યારે પણ ખોટા સર્ટિફિકેટો ડાઉનલોડ થાય છે, બને જ છે. ઇવન આરટીપીસીઆર ના નેગેટિવ ટેસ્ટ પણ બને છે. જયારે ટ્રાવેલિંગ કરવાનું હોય, એરોપ્લેનમાં જવાનું હોય, બીજે કોઈ કારણસર જરૂર પડતી હોય, હોટેલમાં રહેવાનું હોય, ત્યારે લોકો ટેસ્ટ કરાવ્યા વગર સર્ટિફિકેટ મેળવી ચૂક્યા છે. મારી આ વાતને આમાં મેં ક્યાંય ભારતીય જનતા પાર્ટીને સીધો દોષ દીધો નથી. કોઈ ભારતીય જનતા પાર્ટી આ કર્યું એવું કર્યું મેં કર્યું નથી. પણ જેમ શ્રદ્ધાબેને સ્વીકાર્યું કે અમુક અધિકારીઓની આમ ગફલત હશે, અણહત હશે કે ભૂલ હશે, એટલે મેં જે વાત કરી છે એનો સ્વીકાર થઈ ચુક્યો છે. હવે બીજી વાત કરું કે સુપ્રીમ કોર્ટે કોરોના કાળથી માંડીને આજ સુધી સરકારના જયારે કામ આંબળ્યા છે
ત્યારે જ સરકારે કામ કર્યું છે એ બાબતની કોઈ પણ ગુજરાતનો અને ભારતનો નાગરિક બહુ સુપેરે સમજે છે. 108 નું એડમિશન હોય, ઓક્સિજનની બાબત હોય કે કોરોનામાં મૃતક લોકોને વળતર આપવાની જે વાત હોય, આ તમામ બાબતો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કડક વલણ પછી જ એની અમલવારી થઈ છે. વેક્સિન માટે તો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખીજાઈને કહેવું પડ્યું હતું કે તમે કરવા શું માંગો છો વેક્સિન બાબતે, અને મોટે મોટે પછી બધી વેક્સિનની જાહેરાતો થઈ હતી. મારા મિત્ર દિલીપભાઈ પણ આ બાબત સાથે સંમત થશે. આ તો ઇતિહાસ. આપ રાજસ્થાન અને પંજાબની પરિસ્થિતિથી પણ વાકેફ જ છો, પરંતુ અહીંયા માત્ર ફોકસ ગુજરાત પર કેમ થઈ રહ્યું છે? અહીંયા સવાલો માત્ર ગુજરાત સરકારની કામગીરી પર કેમ કરવામાં આવી રહ્યા છે? જ્યાં તમારી સરકાર છે ત્યાં તમે પ્રશ્ન નથી ઉઠાવી રહ્યા. મારા પ્રશ્ન ઉઠાવવાનો કે નહીં ઉઠાવવાનો સવાલ પછી આવે છે. આપણે અત્યારે સુપ્રીમ કોર્ટે ગઈકાલે જે ગુજરાત સરકારને લતાડી છે એની વાત કરીએ છીએ. ગુજરાતના ચીફ સેક્રેટરીને પણ ટકોર કરી છે. એમણે રાજસ્થાન કે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરીઓને ટકોર નથી કરી. પંકજ, મિસ્ટર પંકજકુમારને બહુ સ્પષ્ટપણે એમણે કીધું છે સુપ્રીમ કોર્ટે કે આપ તો સિનિયર અધિકારી છો, આ સર્ક્યુલર કોણે કાઢ્યો એ આપણને ખબર નથી. ગુજરાતના સરકારી તંત્રમાં કોણે સર્ક્યુલર કાઢ્યો એનો જવાબ જો સુપ્રીમ કોર્ટને સરકારના વકીલો ન આપી શક્યા હોય તો તમે મહારાષ્ટ્ર રાજસ્થાનની વાત શું કામ કરો છો? આપણે ગુજરાતમાં રહીએ, ગુજરાતની વાત કરો. મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં એની વાત થશે અથવા નેશનલ ડિબેટ થશે ત્યારે એ વાત કરશો ને એનો જવાબ પણ આપશો. વાત એટલી જ છે કે ગુજરાતમાં વળતર આપવાની બાબતમાં માત્ર 50,000 આપવાના છે, એ બાબતમાં પણ કોરોના પછીના મૃત્યુ પામેલા લોકોની વળતરના બાબતમાં હજી સુધી કોઈ કામગીરી થઈ નથી. સર્ક્યુલર આવ્યા, ફોર્મ બહાર પડ્યા, ફોર્મ ભરાણા, આ બધી વાત સાચી, પણ હજી સુધી વળતર આપવાની શરૂઆત ન થઈ એની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. અને હેમંતભાઈ, આપનો અવાજ અહીંયા સ્પષ્ટ નથી આવી રહ્યો, તો મેક શ્યોર કે આપનો અવાજ અહીંયા સ્પષ્ટ આવે એ રીતે આપ વ્યવસ્થા કરશો. ત્યાં સુધી દિલીપભાઈ આપની પાસે આવવા માંગીશ. ખાસ અત્યારે હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને કોરોના કાળમાં પણ જે સ્થિતિ જોવા મળી, ખાસ કામગીરીને લઈને અનેક વખત સવાલો ઉભા થયા છે, રાજકારણ રમાયા છે, કામગીરીને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કોરોના આવ્યો ત્યારથી શરૂઆત કરીને અત્યારે રસીના ટાર્ગેટ સુધીમાં લગભગ એક બી બાબતમાં કોઈ સરકારના કોઈ પણ વખાણ કરી શકાય એવી સ્થિતિ નથી. એટલા બધા, એટલી બધી ગરબડો અને એટલી બધી અવ્યવસ્થા થઈ છે આ કોરોના કાળમાં કે ઈશ્વરને લોકો માનતા થઈ ગયા, ખરાબ જે નહોતા માનતા એ બી માનતા થઈ ગયા. ભગવાન ભરોસે આખી પ્રજા હતી, ભગવાને બચાવવા જે બચાવે છે, બાકી સરકાર કોઈને બચાવી શકે એમ નહોતી, એ વાત તો બહુ સ્પષ્ટપણે થઈ ગઈ છે. એટલે તમે આવી જનરલાઇઝેશન તમને લાગે કે હું કરું છું, તો સ્પેસિફિક વાત પણ એવી છે કે વારંવાર એક એક બાબત માટે સુપ્રીમ કોર્ટે ટકોર કરી ત્યારે થયું છે. આ રસીની વાત છે, એટલી બધી ભંગભળા વિનાની પોલિસી હતી કે આપણે સવાલ થાય કે આવી કે કઈ નીતિ હોય, પેલા નક્કી કરે કેન્દ્ર સરકાર આપશે રાજ્ય નહીં આપવાનું, પછી કે ના ના રાજ્ય સરકાર આપી દે, પછી કેવું કામ કરો ને 150 રૂપિયા અમારા રાખો, રાજ્ય સરકારે 400 રૂપિયા રાખો, એટલે ગાંડા કા લોકોને કઈ ખબર પડે કે એક જણ ખરીદે એને 150 રૂપિયા આપવાના, રાજ્ય ખરીદવા જાય એને 400 રૂપિયા આપવાના. આપણે કઈ પેલું શાકભાજી લેવા જાય ને સામાન્ય માણસ, એને ખબર પડે એટલે ભાઈ તું એને 10-40 રૂપિયા કે 50 રૂપિયા ના ટમેટા આપે, મને 200 રૂપિયા ના અંકલ ટમેટા આપે. આવી સામાન્ય બાબતની પોલિસી પણ સરકાર નક્કી નહોતી કરી શકે, કેન્દ્ર સરકારે કેવું કર્યું કે આવું ન હોય. અને તમે પોક્યોર કરવાનું એક જ નક્કી કરો ને, કેન્દ્ર સરકાર પોક્યોર કરે અને આપવાનું કામ રાજ્ય સરકારનું છે, કારણ કે આરોગ્ય તંત્ર છે એ સરકાર રાજ્ય સરકારનો વિષય છે ને એનું તંત્ર કામ કરતું હોય છે, તો એ આપી શકે છે. અથવા તમે ચાલો માન્યું કે રાજ્ય સરકારે નું તંત્ર છે આરોગ્ય એને જ આપવાનું હોય, તો તમે પ્રથમથી જ એના પર છોડી દેવું તો એવું કરી શકાય, હું ના નથી પાડતો કે તમે ન કરી શકો, પણ તમારી સ્પષ્ટતા હોવી જોઈએ ને શું કામ કર્યું છે. આ એટલા માટે થયું હતું કે અધરવાઇઝ પણ અમલદારોના ઉપર આખી સરકાર ચાલતી હોય છે. કોરોના વખતે સમગ્ર રીતે અધિકારીઓ અને અમલદારશાહી ઉપર આખું તંત્ર ચાલ્યું હતું, એને કારણે
આખું બુદ્ધિ વિનાનું પ્રદર્શન થયું. અમલદારશાહી ને કેવી બુદ્ધિ વિનાના કામ કરતા હોય છે. આ થઈ જાય પેલી ટેસ્ટ થી શરૂઆત, ટેસ્ટ કરવા જ નહીં દેવાના, એવી પ્રક્રિયા કરે, એવા એવા નિયમ બનાવો કે લોકો છે ટેસ્ટ કરવા જાય જ નહીં કંટાળીને. દવાખાને તમારે દાખલ થવું પડે, તમે દાખલ થઈ જાવ જુદી વસ્તુ છે, બાકી થોડા ઘણા લક્ષણો દેખાય તો ટેસ્ટ કરવાના જ નહીં, કારણ કે આંકડા છુપાવવાના હતા. આંકડા છુપાવવાની જે પ્રક્રિયા શરૂ થઈ એ છેક સુધી હવે વળતર આપવામાં એ જ આવે છે. આ શું પણ ગડબડ થઈ ગુજરાત સરકારે? આમ પણ અમલદારોને સારી રીતે લખતા આવડતું નથી, તમે અંગ્રેજી વાંચો ગુજરાતી વાંચો વાંચીને આપણે બઠ્ઠા પડી જઈએ, એ પ્રકારની ભાષા હોય છે, ક્યારે સારી નથી હોતી. આ વખતે વિશેષ ઇરાદાપૂર્વક અઘરી કરવામાં આવી છે પ્રક્રિયાથી, જેથી લોકો વળતર લેવા આવે જ નહીં, કારણ કે વળતર લેવા આવશે એટલે આંકડો ખુલ્લો પડી જશે. આખા જગતના સંશોધકો કહી રહ્યા છે કે ભારતે બધા દેશો વિશ્વના દેશો આંકડા છુપાવ્યા છે એની ના નથી પાડતા, પણ ભારત જેવા દેશ છે આંકડા ન છુપાવવા એવી અપેક્ષા, પણ આપણે સૌથી વધારે આંકડા છુપાવ્યા છે. વળતર આપવાની સંખ્યા લોકો માને વધારે તો આંકડા ખુલ્લા પડી જાય. જે મોતના આંકડા છે એનાથી કમસે કમ 7 થી 10 ગણા વધારે મોત થયા છે. તમે એક મોત બતાવ્યું છે સરકારે એની સામે, 7 થી 10 જણાના મોત થયા છે, આ વાસ્તવિકતા છે. 2010 થી આંકડા કાઢવા માંડો, દર વર્ષે સરેરાશ કેટલા મૃત્યુ, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18, પછી એ આંકડા સાથે 19, 20 અને હવે 21 ના આંકડા સરખાવો એટલે તમને મૃત્યુના આંકડામાં મૃત્યુના જે દાખલા આપે છે કેટલા વધારે થયા સ્પષ્ટ થઈ જશે. આ આંકડો નથી છુપાવવો અને બહાર નથી લાવવો, એટલા માટે ઇરાદાપૂર્વક ફોર્મને અઘરું કરવામાં આવ્યું છે. અને એ જ વાત સુપ્રીમ કોર્ટે કહી છે. આપણે ઘણી વાર કહીએ છીએ તો આપણે સાંભળવા નથી આપતું, કારણ કે સુપ્રીમ કોર્ટ કહે તો સાંભળવું પડે છે એના જેવું છે. અને દાખલા તરીકે જેને તમે સર્ટિફિકેટ આપી દીધું છે કે કોરોનાથી મૃત્યુ થયું, એમાં બી આપણે જાણીએ છીએ કેવી ગડબડ હતી. તમને કોમોર્બિડિટી હોય તો તમને કોરોનાના નામે મૃત્યુ થયું છે જી, હાર્ટ એટેક થી થયું છે એવું બતાવતા હતા સર્ટિફિકેટ નો. હવે કમસે કમ જેને તમે સર્ટિફિકેટ આપ્યું છે એને ફોર્મ ભરાવવાની ક્યાં જરૂર છે? એને તો ઓલરેડી 50 વળતર તમારે આપી દેવાનું હોય, એને પાસે બી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા નથી. વળતર આપવું કે નહીં એ જુદો મુદ્દો છે, એમાં હું એવું નથી કે તો આપવું પડે. વાત સાચી છે, સરકારોને, બધી સરકારોને, દરેક પક્ષની સરકારોને આરોગ્ય પાછળ ખર્ચ બહુ થયો છે, એટલે હવે વળતર આપવું અને કેટલું આપવું એ જુદો વિષય છે. એના વિશે કદાચ આપણે અલગ અભિપ્રાય રાખીએ, પણ દાખલા તરીકે તમે નક્કી જ કર્યું છે તો પછી તમે પ્રક્રિયા સરળ બનાવો અને કમસે કમ જેના જેન ડેટ થઈ ચૂકી છે એને આપી શકો. આ બહુ બધી બાબતો છે વર્ણન કરવા બેસીએ, પેલો ડ્રાઈવ થ્રુ અને કારમાં આવે, કારમાં આવે નો ટેસ્ટ થાય અને ચાલીને આવો તો ન થાય, એટલે આવા 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 ગાંઠ પણ આપણે ત્યાં જોયા છે. એટલે વાત કરવા જેવું નથી ટૂંકમાં કોરોના કાળમાં. જી દિલીપભાઈ, જે આક્ષેપ અહીંયા ડોક્ટર હેમાંગ વસાવડાએ કર્યા છે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ના, એટલે એમાં છે આક્ષેપ કરવા કરતા વાસ્તવિકતા આખી વાત છે કે ટેસ્ટ કરવાના ન થાય એવી કોશિશ થઈ હતી. કોરોના વેક્સિન માટેની પોલિસી પહેલા 4-6 મહિના અસ્તવ્યસ્ત હતી. પેલા પુનાવાલા એ લંડન જતું રહેવું પડ્યું, કેવું પડ્યું મને ધમકી મળે છે, એ પછી સુપ્રીમ કોર્ટે કહ્યું, પછી પોલિસી થઈ, એને કારણે હવે આપણે ડિસેમ્બરમાં 100% કરી લેવાનું, ડિસેમ્બરમાં નથી થવાનું, 4 થી 6 મહિના પૂરો સારી સંખ્યામાં વેક્સિન મળ્યા છે. આંકડા એનો આપણે અસ્વીકાર નથી કરતા, 100 કરોડ કરતા ફર્સ્ટ ડોઝ મળ્યો, જે બી મળ્યો છે એ આંકડા, પણ આ આપણે વહેલું કરવાનું હતું 4 થી 6 મહિના. એટલે પોલિસીની બાબતમાં બહુ બધા, અને એનું કારણ જે મેં પેલું કહ્યું હતું કે આવો જયારે રોગચાળો અચાનક આવી પડે, આપણા નેતાઓને એટલી બહુ લાંબી કોઈ વિષયમાં સમજણ હોતી નથી, અને અધિકારી ઉપર આશા રાખવાની હોય છે, અને અધિકારી ઉપર તમે ત્યારે આધાર રાખો અને પછી તમારી અમુક પોલિટિકલ ઈચ્છા હોય કે આપણે આંકડા ઓછા દેખાડવા છે, એટલે મુશ્કેલી થઈ. તમે દાખલા તરીકે દક્ષિણ કોરિયા કે સિંગાપોરે કે જાપાને કે ઓસ્ટ્રેલિયા કે તાઇવાન છે કે એ લોકોએ નિષ્ણાંતોને, આરોગ્યના નિષ્ણાંતોને વાત સોંપી દીધી હતી, એ લોકો ડિસિશન લે, એ લોકો પોલિસી નક્કી કરે, એમાં પોલિટિકલ ઇન્ટરફિયરન્સ ન હોય. ભારતમાં નેતાઓને સમજ નથી પડતી એટલે તમારે અમલદારોનો આશરો લેવો પડ્યો, પણ એના પર તમારી પોલિટિકલ ઈચ્છા આવે, આંકડા ઓછા બતાવવાના, સફળતા વધારે બતાવવાની, એટલે હવે પેલો તમને એવું પરિપત્ર તૈયાર કરી આપે કે લોકોને ટેસ્ટ કરવા શક્ય જ ન બને. ટેસ્ટ કરો તો પછી તમને નોંધાય નહીં, નોંધાય તો કોર્પોરેશનના જુદા આંકડા હોય, જિલ્લા પંચાયતના જુદા આંકડા હોય, સરવાળો કે કોઈક જગ્યાએ મળે કોઈક જગ્યાએ ન મળે, એટલે આ મુશ્કેલી થઈ છે. ગુજરાતમાં સૌથી વધારે હતું, બધું જ તંત્ર અમલદારશાહી ઉપર રાખ્યું હતું, એને કારણે આરોગ્ય પ્રધાન નીતિનભાઈ
એને એવું ઘણી વાર કહેવું પડ્યું, મારી જાણકારીમાં નથી, કોઈ નિર્ણય લેવાયો હોય અને આરોગ્ય પ્રધાને કહેવું પડ્યું મારી જાણકારીમાં નથી. આ બહુ કડવી વાસ્તવિકતા કોરોના વખતે આપણે જોઈ છે. જી શ્રદ્ધાબેન, આપણે દિલીપભાઈને સાંભળ્યા, આપણે હેમાંગભાઈને સાંભળ્યા, કોરોના કાળમાં ખોટા સર્ટિફિકેટ, રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી, આવા અનેક પ્રશ્ન આપના શાસનમાં થયા, કેટલા લોકો સામે પગલાં લેવાયા? અહીંયા આપે કહ્યું કે એકાદ બે અધિકારીઓ એવા હોઈ શકે, પરંતુ પગલાં આખરે અહીંયા કેટલા લોકો સામે લેવામાં આવ્યા? મનીબેન, સૌ પ્રથમ તો હું વિપક્ષ ને કહીશ કે આ એ જ વિપક્ષ છે જેવું કહેતો વેક્સિન નહીં બની, વેક્સિન બનશે તો તમે વિદેશમાં વેક્સિન કેમ આપી? પછી અમે કીધું કોવેક્સિન છે સૌથી પહેલી ઇન્ડિજિનિયસ, એટલે કે ભારતમાં ભારત બાયોટેક અને આઈસીએમઆર ની ગાઈડલાઈન થી બનેલી નિર્મિત વેક્સિન છે, એનો વિરોધ કર્યો. બોલે આ તો મોદી વેક્સિન છે, અમે નહીં લગાવીએ આ તે. પછી કે વેક્સિન ની અછત છે, લોકો માટે વેક્સિન નથી, અને આજે વેક્સિન હર ઘર દસ્તક લોકોના ઘરે ઘરે જઈને મળી રહી છે. આ કોરોના કપડા કાર ની અંદર 125 કરોડ ભારતીય જે મોદી સરકાર પર વિશ્વાસ દર્શાવીને જે કામ કર્યું છે, અમે એ લોકોને બિલકુલ, જે લોકોએ પોતાના ઘરના સ્વજનો ગુમાવ્યા છે એની અંદર કોઈ બાકાત નથી, પક્ષ હોય કે વિપક્ષ હોય કે કાર્યકર્તા હોય. કારણ કે આ બીમારી એવી હતી કે જેમાં તમે શું છુપાવવા માંગો છો પણ કશું છુપાઈ નથી શકતા, કારણ કે આ કોઈને બક્ષ્યા નથી. તમારી આર્થિક ધારાધોરણ સ્થિતિ કઈ પણ હોય કે તમે કોઈ પણ પાર્ટી થી બિલોંગ કરતા હોય, કોઈ પણ સત્તા તમારી પાસે હોય, એટલે બધા આના માટે ચિંતિત હતા અને બધા આનામાંથી બહાર નીકળ્યા છે. અને ભારત દેશ બહુ સારી રીતે બહાર નીકળ્યો છે. જે પ્રમાણેના દુનિયાના સ્ટડીઝ છે કે તમે વિચાર કરો કે કેનેડા અને અમેરિકાની અંદર ધ્વનિબેન લોકો વેક્સિન નથી લઈ રહ્યા, બહાર પ્રોટેસ્ટ કરી રહ્યા છે. આપણે ત્યાં તો પબ્લિક એટલી સારી છે કે વેક્સિન લેવી છે, એવો કોઈ પ્રોટેસ્ટ વેક્સિન ન લેવા માટે નથી. તમે વિચાર કરો કે 100 કરોડ લોકો જયારે વેક્સિન લીધી હશે ત્યારે કોઈ પણ જાતનો પ્રોટેસ્ટ નથી થયો. એ લોકોએ પહેલો ડોઝ લીધો છે, બીજા ડોઝ માટે સરકાર એમના ઘરો સુધી એમને કહી રહી છે, કારણ કે જયારે પહેલો ડોઝ લીધો છે એને વેક્સિન સામે કોઈ વિરોધ છે જ નહીં. તો ગમે એટલા હર્ડલ્સ વિપક્ષ આપે, અમે અમારું કામ કરીને બતાવ્યું છે. જનતા જનાર્દન મોદી સરકાર અને ગુજરાત રાજ્ય સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના કામ જોઈ રહી છે. થવા પાત્ર જે વળતર છે એ પણ જેટલું તિજોરીની અને અમારી જેટલી મર્યાદા છે જીઆર પ્રમાણે જે નક્કી કરવામાં આવ્યું છે એ પણ અમે આપીશું. અમારે કામ કરીને જનતાની વચ્ચે કામ કરીને અમારા મેરિટના આધારે જોવું છે. વિપક્ષ છે એ કરી શકે છે. મને ખૂબ જ ગમ્યું છે કે વિપક્ષના કાર્યકર્તાને દરેક પોપ્યુલેશન વેક્સિન સારા પ્રમાણમાં મળી છે. અહીંયા શ્રદ્ધાબેન સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આખરે જે આ પ્રશ્ન ઉભા થયા, તમે કામગીરી આગળ કરતા રહેશો, વિપક્ષના જે આક્ષેપો છે અથવા તો જે વિરોધ છે તેને અવગણશો, પરંતુ આખરે કેટલા પગલાં લેવામાં આવ્યા અને કોની સામે લેવામાં આવ્યા? આ તમામ વસ્તુઓ થઈ છે એને આપણે નકારી નથી શકતા, પરંતુ એ લોકો સામે અહીંયા પગલાં લેવામાં આવ્યા કે કેમ? ભરતી થયું છે તો એનો જીવ જાય. આપણે દરેક વ્યક્તિને બચાવવાની કોશિશ કરી છે, એમ વેક્સિનમાં બી કોઈએ જાણી જોઈને કોઈ ભૂલ નથી કરી. જે મેં શબ્દ યુઝ કર્યો છે ને એ અનિયમિતતાનો, યાની કોઈ એરર થઈ ગઈ હોય એવું અમે ક્યારે નથી કહેતા કે 100% બધું જે છે સુમુ સતરું ચાલ્યું છે, ક્યાંક 1-2% કોઈ એરર કોઈ મિસ્ટેક ના લીધી, પણ એવી એમનો માલાફાઈડ ઇન્ટેન્શન નથી. જે કોરોનાના કર્મચારી અને કોરોના વોરિયર છે છેલ્લા 3 વર્ષથી એક પણ રજા નથી લીધી, 24/7 ફિલ્ડમાં જે ખડે પગે ઉભા રહ્યા છે, એમનું જે કોન્ટ્રીબ્યુશન છે એના માટે એક પ્રકારનો શંકા કરી એ અયોગ્ય છે. કોરોના વોરિયર્સ માટે અહીંયા સન્માન કરવામાં આવ્યું, પરંતુ વળતરની વાત કેન્દ્ર કેમ નથી કરી રહ્યું? 25 લાખ અને 50 લાખ ના બે છે, જે મતલબ જે હોમ પોલીસ ડિપાર્ટમેન્ટ છે ત્યાં 25 લાખનું એમના કર્મચારીનું વળતર છે, અને ઓન ડ્યુટી ડોક્ટર્સ અને સ્ટાફનું, જે નર્સિંગ સ્ટાફનું 50 લાખનું વળતર છે, પેરામેડિકનું અલગ છે, અને જેમણે કોરોનામાં સ્વજન ગુમાવ્યા છે એમનું 50,000નું વળતર છે. તો જે ઓન ગ્રાઉન્ડ જે કર્મચારીને અધિકારીઓને ચૂકવવા પાત્ર વળતર છે એ ચૂકવાઈ ગયા છે સરકારની અંદર. મેં ગઈ ડિબેટોમાં બી એના આંકડા આપ્યા છે કે કેટલા શિક્ષકને, કેટલા ડોક્ટરને અને કેટલા પોલીસના હોમગાર્ડ જવાનોને વળતર ચૂકવવામાં આવશે, એમના અકાઉન્ટમાં ચેક પહોંચી ગયા છે. હવે 50,000ની જે લોકો સ્વજન ગુમાવ્યા છે એમની વાત છે, એનો આંકડો હું ટૂંક સમયમાં તમને ચોક્કસ આપીશ. બિલકુલ. તો દર્શક મિત્રો, અહીંયા સમયનો અભાવ છે, ચર્ચાને પૂર્ણ કરવી પડશે. ખાસ કોવિડ મૃત્યુ સહાય અંગે જાહેર કરેલા પરિપત્રની સાથે અહીંયા સુપ્રીમ કોર્ટ નારાજ જોવા મળી હતી અને તેની પર જ હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચામાં જોડાયેલા તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું, રજા આપશો. નમસ્કાર.